નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર. સમાચારોમાં સૌપ્રથમ વાત કરીએ આતંકના અંતની. જમ્મુ કાશ્મીરના સુંજવા આર્મી કેમ્પમાં ઘૂસેલા ચાર આતંકવાદીઓને સેના દ્વારા ઠાર કરવામાં આવ્યા છે. આર્મી કેમ્પમાં સેના દ્વારા હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં પાંચ જવાન શહીદ પણ થયા છે. આ ફાયરિંગમાં એક જવાનના પિતાનું પણ મોત નિપજ્યું છે, તો લેફ્ટનન્ટ કર્નલ અને મેજર સહિત પાંચ જવાન ઘાયલ થયા છે. ફાયરિંગમાં 11 સ્થાનિકો પણ ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. આ સમગ્ર ઓપરેશન પર સેના પ્રમુખ જનરલ બિપિન રાવતની પણ નજર છે, જેઓ પણ હાલ જમ્મુ કાશ્મીરમાં છે અને સુરક્ષા બળોએ શનિવારે માર્યા ગયેલા બે આતંકવાદીઓના મૃતદેહ પણ મેળવ્યા છે. તો આતંકવાદીઓના ખાત્મા માટે આર્મીએ વિસ્તારની મજબૂત ઘેરાબંધી કરી લીધી છે. સાથે સુરક્ષા બળોએ આ ઓપરેશનમાં ચાર આર્મ્ડ પર્સનલ કરિયર વાહન ઉતાર્યા છે. તો જમ્મુ કાશ્મીરમાં સેના પર સતત પથરાવ થતો રહે છે અને આ વખતે સેનાના સમર્થનમાં નારા લાગ્યા હતા, તો સ્થાનિકોએ સેનાના જવાનો માટે પાણી અને જમવાની પણ વ્યવસ્થા કરી હતી. આતંક સામે હવે સ્થાનિકો સહિત આર્મી પણ તૈયાર છે અને આતંક સામે લડી રહ્યા છે જવાનો સતત, જેમાં હવે આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે સેનાને, જો કે જવાનો પણ શહીદ થયા છે. તો આતંકીઓના નિશાને વિદ્યાર્થીઓ પણ છે. કેન્દ્રીય વિદ્યાલય જમ્મુ કાશ્મીરમાં આવ્યું છે, જ્યાં આતંકીઓના નિશાન પર હતું આ વિદ્યાલય. તો આતંકીઓના નિશાને વિદ્યાર્થીઓ પણ છે અને આ સંકુલમાં સૈન્ય અધિકારીઓના બાળકો પણ અભ્યાસ કરે છે. તો સુંજવાનમાં પેશાવર જેવા હુમલાની આતંકીઓની યોજના હતી. આતંકીઓ બુલેટ પ્રૂફ જેકેટને ભેદી શકે તેવી કારતૂસ લાવ્યા હતા. બીજો શનિવાર હોવાથી સ્કૂલ બંધ હતી ત્યારે આતંકીઓ પાસેથી ચાકુ જેવા ધારદાર હથિયાર પણ જપ્ત કરાયા છે. એક મોટી દુર્ઘટના ટળી તેમ કહી શકાય. તો આ સ્કૂલને નિશાનો બનાવવાના હતા આતંકવાદીઓ અને તમામ તૈયારીઓ સાથે તેઓ આવ્યા હતા. જોકે આતંકીઓના મનસૂબા પર સેનાએ પાણી ફેરવ્યું છે. આતંકીઓ સામે સેનાનું જબરદસ્ત ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકીઓ સામે ટેન્કનો ઉપયોગ હવે સેનાએ શરૂ કર્યો છે. તો ટેન્કનો ઉપયોગ કરાઈ રહ્યો છે અને સાથે ટેન્કથી આતંકીઓ સામે આક્રમણ કરી રહી છે હવે સેના. સેનાના સમર્થનમાં સ્થાનિકોનો જુસ્સો પણ જોવા જેવો છે, ત્યારે સેનાનો જુસ્સો વધારવા માટે અહીં નારા લગાવી રહ્યા છે સ્થાનિકો. સેનાના સમર્થનમાં સ્થાનિકો એ નારા લગાવ્યા. તો સ્થાનિકો પણ હવે તમામ રીતે સહયોગ કરી રહ્યા છે અને સેનાને સમર્થન કરી રહ્યા છે. સેનાનો ઉત્સાહ સતત વધારી રહ્યા છે, જુસ્સો વધારી રહ્યા છે. આર્મીનો જુસ્સો વધારવા માટે સ્થાનિકો નારેબાજી કરી રહ્યા છે. ઇન્ડિયન આર્મી જિંદાબાદના નારા અહીં લગાવી રહ્યા છે સ્થાનિકો. કહી શકાય કે આતંકવાદ સામે લડવા માટે હવે સ્થાનિકોએ પણ બાયું ચઢાવી છે અને સેનાને પૂરેપૂરું સમર્થન તેઓ પૂરું પાડી રહ્યા છે. સેનાના જવાનો માટે જમવાની વ્યવસ્થા પણ સ્થાનિકોએ અહીં કરી હતી અને બીજી તરફ સેના પણ સજ્જ છે આતંકીઓ સામે લડવા માટે. देखिए, कल जो कायराना हरकत पाकिस्तानी जो टेररिस्ट हैं, उन्होंने हमारे सुंजुमा जो कैंप है जम्मू में, उस पर अटैक करके और जो हमारे वहाँ की जो सेना की फैमिलीज़ के ऊपर अटैक किया, ये बहुत ही भत्सना योग्य ये घटना है. क्योंकि ये पाकिस्तानी एस्टैब्लिशमेंट की कायरता, जिसमें दम नहीं है कि वो सीधे तौर पर भारत के साथ मुकाबला कर सके, और ऐसे अपने पिट्ठुओं को भेज के यहाँ के सिविलियंस के ऊपर और आम आदमी के ऊपर जो अटैक करता है, ये बहुत ही उसकी जो है कायराना जो है उसकी हरकत है. अभी तक जो लेटेस्ट जो इन्फॉर्मेशन है, उसमें दो जो डेड बॉडीज हैं टेररिस्ट की, वो रिट्रीव हुई है. एक वहाँ पड़ी हुई है, इस प्रकार का है
अभी भी पीछे इन्फॉर्मेशन आई है कि एक आध फायर अंदर से आया है, हो सकता है कि कुछ टेररिस्ट अंदर हों, उसमें सर्च ऑपरेशन चल रहा है। दो जवान जो है अभी ऑफिशियली जो पता लगा है शहीद हुए हैं, काफ़ी लोग जो हैं जख्मी हुए हैं, जिससे सिविलियंस काफ़ी ज़्यादा हैं। मैं उन शहीदों को अपनी श्रद्धांजलि भेंट करता हूँ, लेकिन दोपहर तक मुझे लगता है कि स्थिति क्लियर होगी, क्योंकि आर्मी की तरफ से ये जो डिले करने का है, क्योंकि वहाँ फैमिली क्वार्टर्स हैं, आगे पीछे ज़्यादा नुकसान ना हो, कोलैटरल नुकसान ना हो, इसलिए तरीके से उसको कॉर्डन किया जा गया है और वो भाग तो सकते नहीं हैं, तो इसलिए उनको एलिमिनेट करने के लिए थोड़ा टाइम लिया जा रहा है, लेकिन वो प्रिकॉशनरी मेजर है ताकि ज़्यादा और नुकसान जो है सिविलियंस का या फैमिलीज का या बाकी ना हो। यही आप जो मेजर था भी नहीं मौके पे, जो सिपाही आत्मरक्षार्थ अपनी जान बचाने के लिए गोलियां चलाते हैं, उन पर आप मुकदमा कायम करते हो, क्या इन सब की वजह से तो ये नहीं हौसले बढ़ रहे हैं आतंकवादियों के? पर मोदी जी विदेश में, मैं इतना जरूर कहूँगा कि बहुत हो चुकी भाषणबाजी। मोदी जी अब चेतो, कब तक जवानों के शहीदों के शवों को हम कंधा देंगे? एक एक मुल्क, जिंदा मुल्क आपको 280 कैरेक्टर में गतिविधि चलाने को नहीं कहता, आपकी कार्यशैली जमीन पे दिखनी चाहिए, क्योंकि हर शहादत कुछ सवाल पूछती है। अब उनके उनको सलाम करने के बाद शहादत के सवाल को अगर आप हल नहीं करते हैं, इसका मतलब कि आप बहुत अवसरवादी तरह के लोग हैं और बहुत मिसिंग लिंक छोड़ रहे हैं। हम आपसे अभी भी आग्रह करेंगे, कुछ ऐसा निर्णय करिए कि एक सख्त संदेश जाए और हम हर दिन अपने जवानों की कॉफिन न ढोते रहें। यह बहुत अफसोसजनक घटना है और इस घटना की जितनी निंदा की उतनी कम है। पाकिस्तान का अब सबक सिखाने का कुछ समय आ गया और ये भारत की फौज के लिए पूरी छूट है कि जैसा वो चाहें, जैसा इस पर एक्शन लेना चाहें, जैसा इस पर रिएक्ट करना चाहें वो करें, और पाकिस्तान को जो एक सबक सिखाना चाहिए वो सिखाएं, क्योंकि ये बार बार इस प्रकार के हमले करना और LOC पे भी हमले करना और इस बार बार हमारे भारत के अंदर आतंकी भेजकर हमले करना, ये बड़ा दुखद है। और मैं समझता हूँ कि इसमें भी कुछ बच्चे और कुछ महिलाएं और हमारे दो जवान शहीद हुए हैं, तो ये सिलसिला कब तक चलेगा? गृहमंत्री, माननीय गृहमंत्री से हम ये आग्रह करते हैं कि आप और रक्षा मंत्री मिलकर या PMO की हेल्प लेकर इस मामले में या तो मिलिट्री तौर पर या डिप्लोमेटिक तौर पर इसका कोई रास्ता निकाले। कितने दिन, कब तक हम ये बर्दाश्त करते रहेंगे और रोजाना ये खबरें हम पढ़ते रहेंगे कि आज दो जवान शहीद हुए, कल तीन जवान शहीद हुए, परसों एक जवान शहीद हुआ, ये सिलसिला चल ही रहा है। अने हवे बात करिए अबुधाबी में बनना आस्थाना अक्षरधाम नी। અરબમાં પણ થયું નમો નમો। પીએમ મોદીનો UAE પ્રવાસ હાલ ચાલી રહ્યો છે અને દુબઈના ઓપેરા હાઉસમાં પહોંચ્યા હતા વડાપ્રધાન, તો ભારતીયોને સંબોધન તેમણે કર્યું અને સ્વામિનારાયણ મંદિરનું અહીં શિલાન્યાસ કર્યું તેમણે। તો વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી શિલાન્યાસ કર્યું વડાપ્રધાને। અબુધાબીમાં નિર્માણ પામવા જઈ રહ્યું છે મંદિર અને વિશ્વ કહે છે 21મી સદી ભારતની સદી છે તેમ કહ્યું છે વડાપ્રધાને। તો ભારતમાં વેપાર કરવું વધુ સરળ બન્યું હોવાની વાત પણ પોતાના સંબોધનમાં કરી વડાપ્રધાને। તો મહત્વનું છે, જ્યારે હાલ પ્રવાસ પર છે વડાપ્રધાન, UAEના પ્રવાસ પર છે અને અબુધાબીમાં અક્ષરધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે તેનો શિલાન્યાસ તેમણે વિડીયો કોન્ફરન્સના મારફતથી કર્યો। તો આ દરમિયાન ભારતીયોને સંબોધન પણ કર્યું વડાપ્રધાને, અનેક વાતો તેમણે મહત્વની કહી, જેમાં એક એવું પણ નિવેદન આપ્યું કે વિશ્વ કહી રહ્યું છે કે 21મી સદી ભારતની સદી છે। અબુધાબીમાં છે વડાપ્રધાન મોદી, જ્યાં બનવા જઈ રહ્યું છે અક્ષરધામ। 20,000 વર્ગ કિલોમીટરમાં અક્ષરધામ આકાર પામશે। ઓપેરા હાઉસની પણ મુલાકાત લીધી છે અહીં વડાપ્રધાને, તો વોર મેમોરિયલની પણ મુલાકાત લીધી વડાપ્રધાને, અને તેમનો પ્રવાસ જે સફળતાપૂર્વક હાલ ચાલી રહ્યો છે અને તમામ દિગ્ગજો સાથે, તમામ અગ્રણીઓ સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે દેશના, અને વાત કરી રહ્યા છે ભારતમાં વેપારને લઈને પણ તેઓ પ્રયાસો કરી રહ્યા છે કે કઈ રીતે વધુને વધુ વેપાર ભારતમાં લાવી શકાય।